गुड मॉर्निंग, नमस्कार मित्रों। आप छेला बे वीडियो की अंदर सजीवों प्रजनन की आप बात करें जी अंदर आप सजीवों प्रजनन मुझे भाव की शुरू द्वारा आप कथा करें जी अंदर आप वनस्पति प्राणियों अलिंगी प्रजनन की बात करें त्यार पछी आप लिंगी प्रजनन की बात करें। મિત્રો, અત્યારે હાલ જે સીબીએસસી નો જે નવો અભ્યાસક્રમ છે કે જેમાં 30% કોર્સ અભ્યાસક્રમ જે આપણો ડિટેક થયો છે એની અંદર આપણે પહેલા ચેપ્ટરની અંદર કેટલાક મુદ્દાઓ જે છે એ વોમિટ કરવામાં આવે છે, કેન્સલ કરવામાં આવે છે, એટલે એની માહિતી અમે જે છે એ ગ્રુપમાં આપીશ, એટલે તમે એ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો। જ્યાં સુધી આપણું ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે છે એ પરિપત્ર કરીને આપણને ન કહે ત્યાં સુધી આપણે એ મુદ્દાઓ આપણે ડિલીટ કરી શકીશું નહીં, પરિપત્ર થઈ જશે। કારણ કે આપણી આજે ટેક્સ્ટ બુક જે છે એ સીબીએસસી ગુજરાતી વર્જન કરેલું છે, એટલે આપણે પણ એ પેટર્ન પ્રમાણે આખું બોર્ડને ચાલુ બધે સ્વીકારે અને પરિપત્ર કરે તો પછી આપણે એ મુદ્દાઓ જે છે એને આપણે ડિલીટ કરીશું। ત્યાં સુધી અત્યારે આપણે એ મુદ્દાઓ એટલા માટે લીધા છે કે હજુ સુધી આ મુદ્દાઓ આપણે ચાલુ છે માનીએ છીએ, એટલે આગળની વાત જે આપણને મેસેજ આવે એ પ્રમાણે આપણે આગળ ચાલીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગી પ્રજનનની અંદર વાત કરી હતી કે વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર લિંગી પ્રજનનની જે ક્રિયા આપણને જોવા મળે છે કે જેની અંદર સજીવો જે છે લિંગી પ્રજનન કરતા જે સજીવો જે છે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને વિવિધ એની કાર્ય પદ્ધતિ જે છે એક સમાન છે, એટલે દરેક સજીવો જે છે જે લિંગી પ્રજનન કરતા હોય એ વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ બંધારણ રીતે સમાન થતા એમાં થતી જે બધી ક્રિયાઓ છે પ્રક્રિયા અને ક્રિયાઓ ક્રિયાઓ થી સમાન છે, જયારે એમાં ઘટનાઓ છે એ પણ બધી એક સરખી છે, પરંતુ પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં આપણને જુદા પડે, એટલે બધા સજીવો જે છે એ બંધારણ રીતે સમાનતા દર્શાવે છે, પરંતુ લિંગી પ્રજનનની રચનામાં અથવા લિંગી પ્રજનનની જે ક્રિયા છે એની અંદર એ જુદા પણ દર્શાવે છે। તો આપણે કહી દઈશું કે આ લિંગી પ્રજનનમાં થતી જે ઘટનાઓ જે છે એ ઘટનાઓ મુખ્ય ત્રણ ઘટનાઓ છે। એમાં એક પહેલી ઘટના છે એ છે જન્યુનું નિર્માણ, જન્યુનું ઉત્પન્ન થવું। બીજી ઘટના છે ફલન, જન્યુનું જોડાણ યુગ્મન, સોરી યુગ્મન, અને આ યુગ્મન પછી ત્રીજી ઘટના છે આ યુગ્મનકનું જે નિર્માણ પામે સોરી યુગ્મન જે છે એ યુગ્મનકનો મુખ્ય વિકાસ જે આપણે કહીએ છીએ ક્રિયા, એના ત્રણ ક્રિયાઓ જે છે એ આપણને લિંગી પ્રજનનની અંદર જુદી ઘટના। મિત્રો, આ ત્રણેય ક્રિયાઓને આપણે વધુ સારી રીતે સમજી શકીએ એટલા માટે ત્રણ ક્રિયાઓને આપણે ત્રણ તબક્કાઓની અંદર વહેંચીશું। એમાં પહેલો તબક્કો જે છે જન્યુનું નિર્માણ અને જન્યુઓનું વહન જેને આપણે પૂર્વ ફલન કરતા તરીકે ઓળખીશું, ત્યાર પછી બીજી જે છે યુગ્મરજનું નિર્માણ અને યુગ્મરજનું વિકાસ જે છે તે આપણે પૂર્વ ફલન પછી જે ઘટના છે ફલન ઘટના છે એને તરીકે ઓળખીશું, અને ત્રીજો તબક્કો છે પશ્વ ફલન ઘટના કે જેની અંદર યુગ્મરજનું ભોજન યુગ્મરજનું વિકાસ જે છે એની આપણે વાત કરીશું। સૌથી પહેલા આપણે વાત કરી છે પૂર્વ ફલન ઘટના, પૂર્વ ફલન ઘટનાઓની અંદર બે ઘટનાઓ સંકળાયેલી છે, એક છે જન્યુજનન અને બીજું છે જન્યુનું વહન। મિત્રો, જન્યુજનન નો અર્થ શું છે કે જન્યુઓનું નિર્માણ થવું, જન્યુઓ જે છે ઉત્પન્ન કરવું, સજીવ જ્યારે પોતે મુક્ત વયનો થાય ત્યારે એ પોતાના જેવા નર સજીવ ઉત્પન્ન કરવા માટે એ પોતાના નર જાતીય અંગો અને માદા જાતીય અંગોમાંથી જન્યુઓનું નિર્માણ કરે છે। તો આ બે પ્રકારના જે જન્યુઓ જે છે એ આપણને ઉત્પન્ન થતા જોવા મળે, એમાંથી એક જે છે એ કહેવાય છે નર જન્યુ અને બીજા છે નર જન્યુ। મિત્રો, અહીંયા જે ઉત્પન્ન થતા જે જન્યુઓ છે હંમેશા એક, કારણ કે અહીંયા જે જન્યુજનન જે ક્રિયા જે છે એ જન્યુજનનની ક્રિયા કરતા જે સજીવનો પિતૃદેહ જે છે એ પિતૃદેહ કાં તો એકકીય હોય અથવા દ્વિકીય, આ એકકીય અને દ્વિકીય પિતૃદેહ જે છે એમાંથી ઉત્પન્ન થતા જે જન્યુઓ છે એ જન્યુઓ હંમેશા એક। મિત્રો, અહીંયા જન્યુઓ જે છે એ બે પ્રકારના છે, આ નર અને માદા જન્યુઓ જે છે એની બંધારણની દ્રષ્ટિએ આપણે રચના જોવા જઈએ તો જુદા જુદા પ્રકારની છે, એના આધારે બે પ્રકાર છે, એમાં એક પ્રકાર છે જે કહેવાય છે સમજન્યુ, સમ એટલે સરખા, જન્યુ દેખાવમાં સરખા હોય, બાહ્ય દેખાવ અથવા તો એની બાહ્યતર વિદ્યાની અંદર બંને જન્યુઓ છે એક જ સરખા હોય। મિત્રો, ચોપડીની અંદર કયો પેરીમાં 19 પણ આપેલી આકૃતિ છે, એ આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ, સોરી
બીજા નંબરના સૂત્ર આપેલી છે આકૃતિ આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સમજન્યુ બની ગયા નર અને માદા જન્યુ બંને દેખાવો ઠીક છે એટલે કે બંને જન્યુ જે છે એને આપણે વાજાકાર વિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ પાડી શકતા નથી એટલે આવા જે સંખ્યા દેખાતા હોય એવા જન્યુ કહેવાનું છે સમજન્યુ અહીંયા આપણે સમજન્યુને નર અને માદાને અલગ પાડી શકતા નથી કારણ કે બંનેની રચના એક સરખી છે તો આવા પ્રકારના જે સમજણીઓ જે છે તે આપણને એકથી વનસ્પતિની અંદર જોવા મળે છે દાખલા તરીકે મેળો મેળો પુરાની અંદર તમે જુઓ તો નર અને માદાની બંને દેખાવ એક સરખા છે એટલે એને કહેવામાં આવે છે સમજણી જ્યારે બીજો પ્રકાર છે વિષમજન્યુ વિષમજન્યુ એવા છે કે લૈંગિક પ્રજનન કરતા સજીવોની અંદર માદાકાર વ્યક્તિની દ્રષ્ટિએ આ બંને જન્યુઓ જે છે એ અલગ પ્રકારના સમાન રચના ધરાવતું હોય તો એને કહેવાય સમસુપાયક
વનસ્પતિઓની અંદર લીલી કિંમત સમસુકાયક માટે બીજો શબ્દ વપરાય છે એક સદની. મિત્રો એક સદની નો અર્થ એક સદન, સદન એટલે સ્થાન, અથવા તો આપણે બીજા શબ્દમાં કહીએ ગર્ભ. એક જ સ્થાન ઉપર નર અને માદા બંને પ્રજનન અંગો આવેલા હોય તો એવી વનસ્પતિને એક સદની અથવા તો બીજો શબ્દ છે એક વૃદ્ધિ. એક વૃદ્ધિ શબ્દનો અર્થ છે એક જ ગર્ભ અથવા તો એક જ વનસ્પતિ ઉપર નર અને માદા પ્રજનન બંને અંગો આવેલા હોય તો આપણે એને કહીએ છીએ એક સદની અથવા તો એક વૃદ્ધિ. એક સદન અથવા તો એક ગર્ભ એક વૃદ્ધ વનસ્પતિ વનસ્પતિ કોને વનસ્પતિ ઉપર આવેલા વનસ્પતિ જોવા મળે બે જુદા જુદા સ્થાન ઉપર આવેલી હોય નર વનસ્પતિ પણ અલગ અને માદા વનસ્પતિ પણ. નર વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા વનસ્પતિ ઉપર માદા પુષ્પ. મિત્રો નર વનસ્પતિની અંદર આવેલા જે નર પુષ્પ જે છે એમાં ફક્ત પુકેસર એટલું જ હોય, બાકી વજ્ર દલપત્ર આ તો હોય જ, સહાયક ચક્ર જે છે બંને હોય, પણ લિંગી ચક્ર જે છે ફક્ત એક જ આવેલું હોય અને એ છે નર લિંગી પ્રજનન ચક્ર જેને આપણે પુકેસર કહીએ છીએ. અને આવું પુકેસર ધરાવતું જે પુષ્પ હોય એને આપણે કહીએ છીએ પુકેસરીય પુષ્પ. જ્યારે માદા પુષ્પ જે છે અથવા તો માદા વનસ્પતિ જે છે કે ફક્ત માદા પુષ્પ ધરાવે અને આવા માદા પુષ્પની અંદર બંને સહાયક ચક્રો વજ્રપત્ર દલપત્ર આવેલા હોય અને પ્રજનન ચક્ર તરીકે ફક્ત એક જ લિંગી પ્રજનન ચક્ર આવેલું હોય અને એ છે માદા ચક્ર જેને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીએ. એટલે માદા પુષ્પ જે છે એ ફક્ત સ્ત્રી કેસર ધરાવે છે અને આવો સ્ત્રી કેસર પુષ્પ તરીકે ઓળખાય છે કારણ કે ફક્ત સ્ત્રી કેસર. તો આવી કેવી વનસ્પતિઓ જે છે કે જેનો નર અને માદા પુષ્પ જે છે એ ભિન્ન વનસ્પતિ પર ઉગે છે, દાખલા તરીકે પપૈયું ખજૂર તાર. આ વનસ્પતિઓ છે નર અને માદા વનસ્પતિ બંને અલગ અલગ, બંને વનસ્પતિની અંદર જન્યુ ઉત્પન્ન થાય છે. મિત્રો દ્વિલિંગી વનસ્પતિની અંદર જન્યુ જોડાતી છે જેને આપણે પરાગનયની ક્રિયા કહીએ છીએ. આ પરાગનયની ક્રિયા જે છે એના જુદા જુદા પ્રકારો છે, આપણે પ્રકરણ બે ની અંદર એનો અભ્યાસ કરીશું. વનસ્પતિ બે પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે, એક છે દ્વિલિંગી વનસ્પતિ જેમાં નર માદા એક જ વનસ્પતિ જોવા મળે અને આવી જે દ્વિલિંગી વનસ્પતિ માટે શબ્દ વપરાય છે સમસુકાયક અથવા તો એક સદની અથવા તો એક વૃદ્ધિ. એટલે કે નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે, જ્યારે એક લીલી વનસ્પતિ જે છે જે નર અને માદા જે છે એ ભિન્ન વનસ્પતિ ની અંદર જોવા મળે અને આ એક લીલી વનસ્પતિ માટે જે શબ્દ છે વિષમ સુખાય. વિષમ એટલે જુદા, ભિન્ન સુખાય એટલે બંને અંગો જે છે
રચનાઓ જે છે કે આપણે જુદી જુદી વનસ્પતિ હોય એને આપણે બી સદની અથવા બી રૂઢી રિવિઝન કરવા બેસશો ત્યારે ચોપડો ખોલશો, ટેક્સ્ટ બુક લેશો અને સાથે સાથે જયારે રિવિઝન કરશો આપણે બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે, એક છે દ્વિલિંગી અને બીજા છે દ્વિલિંગી માટે ઉભયલિંગી શબ્દ પણ, એટલે એની અંદર વનસ્પતિમાં પણ ઉભયલિંગી વનસ્પતિ હોય, પ્રાણીઓમાં પણ આજે ઉભયલિંગી વનસ્પતિ અથવા દ્વિલિંગી વનસ્પતિ. જે પ્રાણીઓમાં નર અને માદાના પ્રજનન અંગો આપેલા જોવા મળે અને છતાં પણ આ પ્રાણીઓ જે છે એ લિંગી પ્રજનન. મિત્રો, આવા લિંગી પ્રાણીઓની ખાસિયત એ છે કે એ પોતાના નર અને માદા કોષો જે છે એનું ક્યારેય ફલન થતું નથી, એની નર અને માદા કોષો જે છે એ બીજા પ્રાણીને આપેલી ક્રિયા. આપણે 11મા ધોરણની અંદર રહસ્યની કાર્યકર રચના ભણેલા છીએ અને એની અંદર આપણે વર્જનની ક્રિયા પણ ભણેલા છે, મૈથુનની ક્રિયા ભણેલા છે, તો તમને ખબર છે કે આવા જે પ્રાણીઓ જે છે કે જેના ઉદાહરણ છે અળસિયું, વાદળી, ચક્કાભૂમિ અને જળ, આ પ્રાણીઓ એવા છે કે જે એક જ પ્રાણીના જીવની અંદર શુક્રકોષો અને અંડકોષોનું ફલન કરવા માટે દ્વિલિંગી પ્રાણીઓની વૈચ્છિક ક્રિયા, શુક્રકોષોનું વહન કરવું પડે. અન્ય દ્વિલિંગી પ્રાણી જે છે એ દ્વિલિંગી પ્રાણી આવા બંને પોતપોતાના શુક્રકોષોની આપ લે કરે અને એ શુક્રકોષો કે જે અન્ય પ્રાણી પાસેથી મેળવ્યા એનું અંડકોષો સાથે એટલે પોતાના અંડકોષો સાથે યુગ્મન કરાવે છે. પરમાભાઈ કે જે આપણે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી કહીએ છીએ, બીજા પ્રકારના જે પ્રાણીઓ જે છે તેને કહે છે દ્વિલિંગી. મિત્રો, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જેમ વનસ્પતિમાં એક લિંગી પ્રાણી જે છે, વનસ્પતિ જે છે નર અને માદા વનસ્પતિ અલગ હોય, તેમ પ્રાણીઓની અંદર પણ એક લિંગીમાં નર અને માદા બંને અલગ, નર પ્રાણી અને માદા પ્રાણી, એટલે આવા અલગ અલગ પ્રાણીઓની અંદર પ્રજનન અંગ આવેલા હોય છે જેને આપણે નર પ્રાણી અને માદા પ્રાણી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મિત્રો, વંદો છે, મનુષ્ય છે, વ્યક્તિઓ છે, આવા ઘણા બધા કૃષ્ણ પ્રાણીઓ છે કે જે આવા એક લિંગી છે. આ નર પ્રાણી અને માદા પ્રાણી બંને અલગ છે. નર પ્રાણી જે છે એ મૈથુનની ક્રિયા દ્વારા માદા પ્રાણીના શરીરની અંદર અથવા તો શરીરની બહાર પોતાના નર જનક કોષો જે છે એને દાખલ કરે છે અથવા તો મૂળ કરે છે અને બાહ્ય માધ્યમમાં અથવા તો પ્રાણીના દેહની બહાર અને પ્રાણીના દેહની અંદર આ નર અને માદા જનીઓનું ભ્રમણ અથવા તો જોડાણની ક્રિયા જે છે આપણને જોવા મળે છે. મિત્રો, સજીવોની જાતિના વનસ્પતિની અંદર બે રીતે દ્વિલિંગી માટે શબ્દ છે સમસુપાય અથવા તો એક સદની અથવા તો એક ધ્રુવી, વનસ્પતિ નિર્માણની ક્રિયામાં કોષ વિભાજન. મિત્રો,
પિતૃ દેહ એ એકકીય હોય અથવા તો દ્વિતીય હોઈ શકે. પિતૃ દેહ ભલે એકકીય હોય કે દ્વિતીય હોય, પણ એમાંથી ઉત્પન્ન થતું જન્યુ છે હંમેશા એકકીય. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ એકકીય પ્રાણી એ છે પિતૃ, એ કેવી રીતે એકકીય જન્યુ ઉત્પન્ન કરે અને દ્વિતીય પ્રાણી જે છે એ કેવી રીતે એકકીય જન્યુ ઉત્પન્ન કરે? તો મિત્રો આપણે એની અંદર ઉદાહરણ પાસ કરીએ. મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા જન્યુના નિર્માણની અંદર કોષ વિભાજનની ક્રિયા થાય છે અને આ કોષ વિભાજનની ક્રિયા જે છે એ જેના દ્વારા જન્યુઓ નિર્માણ થાય છે જે બે જોડ પર એકકીય સજીવો જે છે દાખલા તરીકે મોનેરા ફૂગ લીલી અને બીએનટી કેટલીક બીએનટી છે કે જે એકકીય છે. તો એની પણ સજીવો જે છે એ એકકીય વનસ્પતિ લે ધરા સજીવ એટલે પિતૃ છે. પિતૃ સજીવ જે છે એ હંમેશા એકકીય સજીવી ઉત્પન્ન કરે છે અને આ એકકીય સજીવ પિતૃદેહ ધરાવતી વનસ્પતિ અથવા તો પ્રાણી જે છે એ સમવિભાજનની ક્રિયા દ્વારા કોષ વિભાજન થાય છે. કયા પ્રમાણનું થાય છે મિત્રો? સમવિભાજન. અને આ સમવિભાજનની ક્રિયા દ્વારા એ એકકીય જન્યુઓ આપણે આગળ વાંચીએ છીએ. તમને એમ જોયું કે ભાઈ કેવી રીતે વિભાજનની ક્રિયા એટલે વિભાજન અને ઉપવિભાજનની ક્રિયા થાય. તો એવી રીતે અહીંયા સમવિભાજનની ક્રિયા થાય એટલે એકકીય પિતૃદેહમાંથી એકકીય જન્યુઓ. જ્યારે દ્વિતીય પ્રાણીઓ જે છે તો અહીંયા અધિકરણની ક્રિયા અથવા તો બીજું નામ છે અવનત વિભાજન. આ અવનત વિભાજનની ક્રિયા દ્વારા આપણને દ્વિતીય સજીવોમાંથી એકકીય જન્યુઓ જે છે તે ઉત્પન્ન થતા. એટલે અહીંયા જે જન્યુઓ છે તે હંમેશા એકકીય થાય. જો એકકીય પિતૃદેહ હોય તો સમવિભાજન દ્વારા એકકીય જન્યુઓ બને, જો દ્વિતીય પિતૃદેહ હોય તો અધિકરણ અથવા તો અવનત વિભાજન દ્વારા એકકીય જન્યુઓ બને. સમવિભાજન થાય કે અર્ધીકરણ થાય, જન્યુઓ બે બને અને આ બંને જન્યુઓની અંદર પિતૃમાંથી એકકીયમાં એકકીય પ્રાણીની સંખ્યા અને જન્યુની અંદર બતાવ્યું છે. જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 21 હોય
તો જન્યુવાતની કોષની અંદર ઘનસૂત્રની સંખ્યા કેટલી છે? તો સરળતાથી તમે કહી શકશો કે અહીંયા જન્યુ માતૃકોષો અહીંયા ઉંદરની અંદર આપણી સંખ્યા જે છે 4500 હોય, કારણ કે અહીંયા અને તમે બીજો એક ચોપડો અલગ બનાવશો, ટેસ્ટનો ચોપડો,
કે જેની અંદર અમે ગ્રુપની અંદર જે ટેસ્ટ મૂકીએ છીએ અથવા જે પ્રશ્નો મૂકીએ છીએ અથવા જે પેપર મૂકીએ છીએ એ પેપર ટેસ્ટ પેપરની અંદર અલગ ટેસ્ટ લખવાનું અને તમને જે પ્રશ્નો અમે ગ્રુપની અંદર આપીએ તમને કે ભાઈ આટલા પ્રશ્નો તૈયાર કરજો અને એમાંથી ટેસ્ટ લેવા મળશે એ બધા જ પ્રશ્નો તમારો જે પેલો બીજો બાયોલોજીનો ચોપડો છે જેની અંદર તમે નોટ કરો છો એની અંદર નોંધ કરેલી હોય વિદ્યાર્થી મિત્રો તમે લખવામાં બિલકુલ આળસ કરતા નહીં તમારું શિડ્યુલ જે છે એ દરરોજ ઓછામાં ઓછું છ કલાકથી પાંચ થી છ કલાક ઓછામાં ઓછું હોવું જોઈએ સમય તમારે નક્કી કરવો સવારે તમે તૈયાર થઈને આઠ થી બાર બેસો આઠ થી અગિયાર બેસો બપોરે પાછા બે કલાક બેસો સાંજે અથવા તો રાત્રે તમે બીજા બે ત્રણ કલાક બેસો એમ કરીને તમે ઓછામાં ઓછા છ કલાકનું આયોજન કરજો ઓછામાં ઓછા કહું છું મિત્રો તમારે સમય તો વધારે જ ગોઠવવાનો છે કારણ કે આજકાલ જે છે અત્યારે હાલ તમારે ઘરે બેસીને કરવાનું છે અને જો તમે સમયનો ઉપયોગ નહીં કરો તો મિત્રો તમે આ અભ્યાસક્રમની અભ્યાસક્રમને પહોંચી વળશો નહીં તૈયારી જે છે સતત થવી જોઈએ અને સાથે સાથે પુનરાવર્તન પણ જરૂરી છે અમે તમને ઘણી વખત ફોન કરીને પણ પૂછીશું કે તમે કેટલી તૈયારી કરી શું કર્યું કેટલાક પ્રશ્નો પણ તમને પૂછીશું તમારા જે બંને બાયોલોજીના દરેક વિષયના બંને ચોપડા બનાવીને ચોપડાઓ અવારનવાર અમે ઊંધાવીશું અમે ચેક કરીશું અને તમારા વાલી સાથે ચર્ચા કરીશું તમારી સાથે તમને આ કોઈપણ વિષયના કોઈપણ ટોપિક સંબંધિત સમસ્યા હોય તો એ સમસ્યા તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અમારો નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને અમને જણાવશો તો અમે તમારો સામેથી સંપર્ક કરીશું અથવા તો તમને આપણે ગ્રુપની અંદર એ મૂકીશું અથવા તમને વ્યક્તિગત સમજાવીશું બીજી એક વાત કે મિત્રો આજ સુધી આપણે બારમા ધોરણની અંદર એક થી ચાર અને સાત આ ત્રણ પાંચ ઉપકરણના આપણે ટેસ્ટ લીધું દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાંચે પાંચ પ્રશ્નો પત્ર જે તમે લખ્યા ટેસ્ટ આપ્યા એના માર્ક્સ જે છે તમને જણાવવા મિત્રો તમારા હોમ લર્નિંગનો જે કાર્યક્રમ છે તમે જે કામ કરો છો એ કામની નોંધ અમારે પણ અહીંયા કરવાની હોય છે અને એ અમારે કાર્ય જે છે અમારું કામ જે છે એ તમારું કામ અમારે આગળ વધારવાનું હોય છે એટલે દરેક વિદ્યાર્થીઓ જે છે મેં મેસેજ મોકલ્યો હતો કે આપણે એક થી ચાર અને સાત ચેપ્ટરનો ટેસ્ટ લીધો છે તમે કેટલા માર્ક્સ લાવ્યા એ પૂરી ઈમાનદારીથી તમારે અમને જણાવવાનું કે જેથી અમે તમારો એનો રેકોર્ડ રાખી શકીએ અને આ જરૂરી છે અમને ખ્યાલ આવે કે મિત્રો તમે ક્યાં ભૂલ કરો છો ત્યાં તમને તકલીફ પડે છે તમારી તકલીફ જે છે એને અમે સોલ્વ કરવા માટે તૈયાર છીએ એટલે તમારે અમને સહકાર આપવો પડશે જ્યાં સુધી તમે અમને એમ જણાવશો નહીં આ માહિતી અમને આપશો નહીં ત્યાં સુધી તમારું પોતાનું પર્ફોર્મન્સ કેટલું છે એમને ખબર નહીં એટલે દરેક મિત્રોને ખાસ સૂચના છે કે આ કામ જે છે આપણે બધાએ મળીને સાથે કરવાનું છે અને તમને જે જે સૂચનાઓ આપવામાં આવે જે ટેસ્ટ આપવામાં આવે જે પ્રશ્નો તૈયાર કરવામાં આવે એની નોંધ કરો એનું લખો એને લખી લખીને તૈયાર કરો વિડીયો જુઓ વિડીયો જોયા પછી તમે ટેક્સ્ટબુકની અંદર એ ટોપિક છે ટોપિકની બે થી ત્રણ વાર પછી જાઓ છતાં પણ મિત્રો મુશ્કેલી હોય તો તમે જરૂર કરજો અને તમારી જે મુશ્કેલી છે અથવા સમસ્યા છે સમસ્યાનું અમે નિવારણ કરી આપીશું. Thank you.